વેલકમ બેક. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે. તમામ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે, પરંતુ જોવાનું એ રહેશે કે કયા જિલ્લામાં કઈ બેઠક પર ખરાખરીનો જંગ જામશે. કારણ કે આ વખતે અનેક ફેક્ટર કામ કરવાના છે, ખાસ કરી પાટીદાર ફેક્ટર પણ દરેક બેઠક પર કામ કરશે. બંને પક્ષે પોતાના ઉમેદવારની પસંદગી કરી દીધી છે, ત્યારે અનેક જિલ્લાઓની અનેક એવી બેઠકો છે કે જેના પર ખરાખરીનો જંગ જામશે. વાત કરીએ અમરેલીથી અમારા સંવાદદાતા દિલીપ જીરુકા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દિલીપ, જે રીતે આ વખતે અમરેલીની તમામ બેઠકની જો વાત કરવામાં આવે તો ખાસ કરી કઈ બેઠક પર એવો ખરાખરીનો જંગ જામવાનો છે કે જેના પર સૌ કોઈની નજર છે? અમરેલી બેઠક પર ખાસ કરી બાવકુ ઉંધાની સામે પરેશ ધાનાણી છે, આ બેઠક પર પણ લાગે છે ખરાખરીનો જંગ થશે? જી, અમરેલી જિલ્લાની 5 વિધાનસભાની વાત કરવામાં આવે તો અમરેલી વિધાનસભાની સીટ અહીં તમામ સીટો પર દિગ્ગજો પોતપોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. ખાસ કરી અમરેલી અને ધારીની સીટને બાદ કરતા અહીં તમામ ઉમેદવારો ઉદ્યોગપતિ છે, જેમાં લાઠી સહિત ભાજપના ઉમેદવાર ગોપાલ ચમરાડી જે જાણીતા સુરતના ઉદ્યોગપતિ છે અને અનેકો સામાજિક કાર્યો કરી રહ્યા છે, ત્યારે અહીં એમની સામે વિરજીભાઈ ઠુમર પરેશ કોંગ્રેસના પીઠ અગ્રણી છે, તે પણ તે હાલ લાઠી બાબરાની સીટ ઉપરથી ઉમેદવારી નોંધાઈ રહ્યા છે. તેવી જ રીતે રાજુલા જાફરાબાદની વાત કરીએ તો અહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉદ્યોગપતિ અમરીશ દેર છે, તેમની સામે 4 ટર્મથી સતત ચૂંટાયેલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે, જે કોળી જ્ઞાતિમાંથી આવે છે અને અહીં આખો વિસ્તાર કોળી જ્ઞાતિનો છે, જેથી એમની પણ ટક્કર સારી અમરીશ દેર સાથે છે. અને વાત કરવામાં આવે તો ધારી અને બગસરાની, તો ધારી અને બગસરામાં દિલીપભાઈ સંઘાણીને હાલ દિગ્ગજ નેતાને ભાજપ પક્ષ દ્વારા અહીં ઉતારવામાં આવ્યા છે. આ વિસ્તાર સમગ્ર પાટીદારોનો છે, જેથી દિલીપભાઈ સંઘાણીની પસંદગી કરવામાં આવી છે. તેની જ સામે ચલાલા નગરપાલિકાના માજી પ્રમુખ જેવી કાકડીયાને ઉતારવામાં આવ્યા છે. તેવી જ રીતે અહીં સાવરકુંડલા લીલિયા વિધાનસભાની વાત થાય તો અહીં ભાજપના દિગ્ગજ નેતા નહીં દિગ્ગજ નેતા અહીંયા કૃષિ મંત્રી વીવી વઘાસિયા હતા ચાલુ, પરંતુ તેની બદલે હાલ એમની ટિકિટ કપાઈ અને તેમની સ્થાને યુવા ચહેરો નવો ચહેરો છે કમલેશ કાનાણી, તે હાલ ઉમેદવારી કરી રહ્યા છે. અને તેમની સામે કોંગ્રેસના સુરતના ઉદ્યોગપતિ પ્રતાપ દુધાત છે, જે ગત વિધાનસભામાં પણ સાવરકુંડલાથી લડેલા અને માત્ર 2000 મતે તેમનો પરાજય થયેલો, હાલ કોંગ્રેસ પક્ષે તેમની પસંદગી ઉતારવા પામી છે. અને એમની સામે આ વાત કરવામાં આવે તો 5 અમરેલી સીટમાં પરેશ ધાનાણી જે હાલ યુવા નેતા છે અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે, તેમની સામે બાબરા વિધાનસભાના જે હાલના ધારાસભ્ય છે બાવકુભાઈ ઉંઘાડની સારી એવી હાલ ટક્કર પરેશ ધાનાણી સામે છે. ત્યારે હાલ અમરેલી જિલ્લાની 5 વિધાનસભાની સીટ પર હાલ તમામની મીટ મંડાઈ રહી છે. બિલકુલ દિલીપ, આપનો આભાર માહિતી આપવા માટે. અમરેલી બેઠક પર પણ તમામ સીટ પર આ વખતે ખરાખરીનો જંગ થવાનો છે. વાત જામનગરની કરીએ તો જામનગરની પણ તમામ બેઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ઉભા રાખ્યા છે. 2 ઉમેદવાર એવા છે જે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે, ત્યારે આ વખતે જામનગર જિલ્લામાં શું થવાનું છે માહિતી આપવા માટે અમારા સંવાદદાતા નથુ રામડા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નથુ, જે રીતે વાત કરવામાં આવે ખાસ કરી જામનગરની કાલાવડ બેઠક પર પણ નવા ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા છે, તો બીજી તરફ જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, આરસી ફળદુને પણ વસુબેનની ટિકિટ કાપીને ઉભા રાખવામાં આવ્યા છે. આ વખતે શું થવાનું છે ખાસ કરી જામનગર જિલ્લાની તમામ બેઠક પર? જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લામાં કુલ 5 બેઠકો છે, જેમાંથી ભૂતકાળની વાત કરીએ તો ગત ટર્મમાં જામનગર ગ્રામ્ય અને જામનગર ઉત્તર બેઠક હતી જે કોંગ્રેસની હતી, તે આ વખતે કોંગ્રેસના બંને ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા છે. તેથી એમ કહી શકાય જરૂર કે ભાઈ 5-5 બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે. વિસ્તારથી વાત કરીએ તો કાલાવડ બેઠક ઉપર આ વખતે અનામત બેઠક ઉપર કોંગ્રેસના અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. અને ભૂતકાળની વાત કરીએ તો કાલાવડની બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ હજુ સુધી ખાતું ખોલાવી શકી નથી,
ત્યારે વાત સમીકરણોની કરવામાં આવે તો પાટીદાર પ્રભુત્વ આ એરિયો છે અને પાટીદારો બિલકુલ ભાજપને વરેલા છે, એટલે આ બેઠક ભાજપને ચોક્કસથી મળી શકે હાલ એવા સંજોગો છે. બીજી તરફ વાત કરીએ જામનગર ગ્રામ્યની, તો જામનગર ગ્રામ્ય રાઘવજીભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હાલ ભાજપમાં પડેલા છે અને ભાજપે તેમને ટિકિટ આપી છે, તો સામે પક્ષે કોંગ્રેસે ભાજપના જ જે નેતા છે વલ્લભ ધારવિયા તેઓને સામે ઉતાર્યા છે. આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ તો છે પણ સામે પક્ષે કોંગ્રેસના ધારવિયા સત્વારા જ્ઞાતિ તરફથી આવે છે તેઓનું પણ પ્રભુત્વ છે. હવે જોવાનું એ રહ્યું છું કે રાઘવજીભાઈ પટેલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર સારું વર્ક કરે છે, તેમનું નાનામાં નાના મતદારો ઉપર સારું પ્રભુત્વ છે, છતાં પણ વલ્લભ ધારવિયા ટક્કર આપી શકે તેમ છે. અને વાત કરવામાં આવે જામનગર ઉત્તર બેઠકની, તો જામનગર ઉત્તર બેઠક પણ કોંગ્રેસના હાથમાં હતી, જે કોંગ્રેસના ધારાસભ્ય હક્કુભાઈ જાડેજા છે તેઓને ભાજપે પોતાનામાં ભેળવી અને ભાજપ તરફે ટિકિટ આપી છે. આ બેઠક ઉપર કોંગ્રેસે પૂર્વ જિલ્લા પ્રમુખ જે જીવણભાઈ કુંભારવાડિયા છે તેને ઉતારવામાં આવ્યા છે, પરંતુ હક્કુભાઈનું આમ જોયું તો ગ્રાઉન્ડ ઝીરો ઉપર વર્ક સારું છે, મતદારો ઉપર પ્રભુત્વ છે, એટલે કહી શકાય કે હાલ તો હક્કુભાઈનું જોર સારું છે અને આ બેઠક ઉપર ભાજપ સરસાઈ મેળવી શકે છે. બીજી તરફ વાત કરીએ દક્ષિણ બેઠકની, તો આ વખતે મંત્રી વસુબેન ત્રિવેદીને કાપવામાં આવ્યા છે, તેની જગ્યાએ પૂર્વ પ્રમુખ આરસી ભડદુને ઉતારવામાં આવ્યા છે, તો કોંગ્રેસે ભાજપના જ અશોક લાલને ઉતાર્યા છે. તો આ બંને ઉમેદવારો પણ કદાવર છે, બની શકે જંગ અહીંયા ખરાખરીનો ગણી શકાય. વાત કરવામાં આવે જામજોધપુરની, તો જામજોધપુર કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા છે, તેની સામે ચિરાગ કાલરિયાને ઉતારવામાં આવ્યા છે. ચિરાગ કાલરિયાના પપ્પા અને તેનો દાદા કોંગ્રેસ તરફથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અહીં પાટીદાર ફેક્ટર પણ અસરકારક સાબિત થઈ શકે તેમ છે. આ બંને ઉમેદવારો પાટીદાર તરફથી છે, તેથી ચીમનભાઈ અને ધારાસભ્ય ચીમનભાઈ અને કાલરિયા વચ્ચે ખરાખરીનો જંગ થઈ શકે તેમ છે. જીણ છે. બિલકુલ નથુ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. વાત ભાવનગર બેઠકની કરીએ, તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની પણ તમામ બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ થવાનો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન સોની અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નીતિન, ખાસ કરી ભાવનગર જિલ્લાની વાત કરીએ, તમામ બેઠક પર આ વખતે કયા પ્રકારનો જંગ જામવાનો છે? ભાવનગર ગ્રામ્ય, પૂર્વ અને પશ્ચિમ તમામ બેઠક પર આ વખતે ભાજપે પોતાના ઉમેદવારને રિપીટ કર્યા છે. મનીષા, વાત કરી દઉં, ભાવનગર જિલ્લાની વિધાનસભાની કુલ 7 બેઠકો આવેલી છે. આખા જિલ્લામાં કોળી મતદારોનું જે પ્રભુત્વ સૌથી વધુ છે, એટલે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને 7માંથી 4-4 બેઠકો કોળી સમાજના લોકોને આપી છે. વાત કરીએ ભાવનગર પૂર્વની, તો વિભાવરીબેન દવે જે સંસદીય સચિવ છે તેઓ અહીં ચૂંટણી લડી રહ્યા છે અને એમની સામે કોંગ્રેસ એક કોળી મહિલા નેતા છે. જિલ્લા પંચાયતમાં જેઓ શિક્ષણ સમિતિના ચેરપર્સન છે નીતાબેન રાઠોડ, એમને મેદાનમાં ઉતર્યા, એટલે આ બંને સીટ વચ્ચે ખરાખરી ખેલાશે. બીજી એક મહત્વની સીટની વાત કરી દઈએ ભાવનગર પશ્ચિમની, કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ખુદ ચૂંટણી લડી રહ્યા છે. તેમની આ બીજી ટર્મ છે, તેઓ લડી રહ્યા છે. અને વાત કરી દઈએ કે જે પ્રકારે એમની સામે કોંગ્રેસે એક નિષ્ઠાવાન, પ્રમાણિક અને યુવાન, અગાઉ ભૂતપૂર્વ ધારાસભ્ય પણ છે તેવા દિલીપસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે, એટલે આ બેઠક ઉપર ફાઇટ થવાની છે. ત્રીજી બેઠકની મહત્વની વાત કરીએ તો ભાવનગર ગ્રામ્ય જે છે, કે જ્યાં પરસોત્તમ સોલંકી સતત 5મી વખત આ વખતે ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કોંગ્રેસે કાંતિભાઈ ચૌહાણ જે મૂળ સિહોરના છે અને એડવોકેટ છે એમને મેદાનમાં ઉતાર્યા છે, એટલે આ 3 બેઠક એકદમ મહત્વની છે. બીજી વાત કરી દઉં તો જિલ્લાની જે તળાજા, મહુવા, પાલીતાણા અને ગાડિયાદર 4 બેઠકો છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ તેમના જે બળવાખોરો છે એમનો કટ્ટર સામનો કરવો પડે તેવી પણ પરિસ્થિતિ છે. બિલકુલ નીતિન, આપનો આભાર માહિતી આપવા માટે. તો આ સાથે જ સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.